જૂનાગઢના NSUIના તીર્થરાજ બપોદરા, યુગ પુરોહિત પ્રથમ આહિર તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને વિસાવદરના ધારાસભ્ય હર્ષ દ્રિબડિયા, કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા જેવા કાર્યકર્તાઓ સહિતના આગેવાનોએ રજૂઆત કરી કે 2017થી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા ન હોવાથી આવેદનપત્ર અપાયું હતું અને આંદોલન પણ ચલાવાઈ રહ્યું છે, ત્યારે આજે ધારાસભ્યો પણ આ આંદોલનમાં જોડાયા હતા અને ઉપકુલપતિને રજૂઆત કરી હતી. ઉપકુલપતિ દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. ગિરનાર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપતા નહોતા અને એના અનુસંધાને NSUIએ આજે આ પ્રોગ્રામ આંદોલનનો કર્યો હતો અને એમાં અમે ધારાસભ્યો હર્ષદભાઈ, પાલભાઈ અને NSUIની આખી ટીમ અભ્યાસ ઉપર માટે આયા બેહવાની તૈયારી કરતા હતા. વિશેષ દ્વારા ગાંધીનગર ટેલિફોનિક વાતચીત કરતા જે તારીખ ડિક્લેર કરવાની વાત હતી એ 3 તારીખ ડિક્લેર કરી છે અને NSUIના જે જ બધા છોકરાઓને હું એની જીત માની એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુગ પુરોહિત, જૂનાગઢ જિલ્લા NSUI પ્રમુખ. આજરોજ જૂનાગઢ NSUI જૂનાગઢ તીર્થરાજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજભાઈ બાપોદરાની નેતૃત્વ હેઠળ જૂનાગઢ NSUI અને જૂનાગઢ જિલ્લાના તમામ ધારાસભ્યો અને તમામ હોદ્દેદારોને સાથે રાખી અને આજરોજ યુનિવર્સિટી દ્વારા જે 2 વર્ષથી સતત વિદ્યાર્થીઓને લવડાવવામાં આવે છે કે ડિગ્રી સર્ટિફિકેટ આપી દેશું, આ 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો છતાં પણ આજે ડિગ્રી સર્ટિફિકેટ નહોતા મળતા ત્યારે વિદ્યાર્થીઓની અમને રજૂઆત હતી અને વિદ્યાર્થીઓએ આજે અમે તમામ હોદ્દેદારો વિદ્યાર્થીઓને સાથે રાખી અને એને યુનિવર્સિટીના પટાંગણમાં ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે યુનિવર્સિટીના VC સાહેબ દ્વારા અમને લોકોને લેખિત એવી રજૂઆત આપી છે કે જુલાઈ મહિનામાં તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળી જશે. એટલે હાલ અમારું આ આંદોલન છે એને અમે સમેટી લઈએ છીએ અને આંદોલન અમારું અમારી જીત નથી, NSUIની જીત નથી, પણ સાથે અમારી સાથે રહેલા તમામ વિદ્યાર્થીઓની જીત છે અને આગામી સમયમાં જો પણ બીજો કોઈ પ્રશ્ન ઉપસે તો NSUI આ લડત લડશે. અરાઉન્ડ ન્યૂઝ સાથે વનરાજ ચૌહાણ, જૂનાગઢ.